ખમીદાણા પ્રાથમિક શાળામાં રાજકીય આગેવાનો ખેડૂત સાથે સાંસદની મીટિંગ મળી હતી. કૃષિ બિલ ખેડૂતો માટે ફાયદાકારક છે જે મુદ્દે ચર્ચા કરી હતી. બાદમાં રાત્રિના ખાટલા બેઠક પણ યોજાઈ હતી. કેશોદ તાલુકાના ખમીદાણા ગામે પ્રાથમિક શાળામાં ગત રાત્રિના મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકારની જુદી જુદી યોજનાઓ વિશે સ્ક્રીન પર ઓડિયો વિડિયો માધ્યમથી રજૂ કરવામાં આવેલ તથા સાંસદની ગ્રાન્ટમાંથી કરેલ કામોની તથા જે તે વિસ્તારોમાં જે તે કામો બાકી છે તેવા કામોની તથા રાજકીય આગેવાનો ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી. સાથે જ કૃષિ બિલ ખેડૂતોને ફાયદારૂપ છે જેનો વિરોધ ન કરવાની સાથે ખેડૂતોને વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. મીટિંગ પૂર્ણ થયા બાદ પરબતભાઈ પીઠિયા વાડીએ ખાટલા બેઠક યોજીને ચૂંટણી લક્ષી ચર્ચા કરી હતી. સાથે જ ખેડૂતો રાજકીય આગેવાનોના પ્રશ્નો સાંભળીને વહેલી તકે ઉકેલ લાવવા સાંસદે ખાતરી આપી હતી. ખાટલા બેઠક પૂર્ણ થયા બાદ ખમીદાણા ભક્તિ જ્ઞાન ભવન આશ્રમની મુલાકાત લીધી હતી. ખમીદાણા ગામે સાંસદ રમેશભાઈ ધડુકે 2 કલાકથી વધુ રોકાણ કર્યું હતું. આજ રોજ નગીચાણા મુકામે આપણા ભાજપના આગેવાન એવા શ્રી પુનિતાબેન પરબતભાઈ પીઠિયા પરિવાર દ્વારા એનો એક માનતા હતી કે સંસદ સભ્ય થઈ જાય પછી દર્શન કરવા આવવાના હતા બાપાના અને સાકર ટોલા એની ઘણા સમયથી આ માનતા પેન્ડિંગ હતી એટલે આ વખતે આજે અહીંયા એ માનતા ભગવાનના દર્શન કરી આવ્યા અને એની સાકર તુલા પણ કરાવી ત્યાર પછી આજે એમની વાડીએ એક ખાટલા બેઠક રાખવામાં આવી હતી. ખાટલા બેઠકમાં બધા ભાજપના ધારાસભ્ય ભાઈ શ્રી દેવાભાઈ માલમ, માજી ધારાસભ્ય ભાઈ શ્રી અરવિંદભાઈ, પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ બારૈયા અને તમામ પાર્ટીના આગેવાનો અને ખેડૂતો સાથે મિટિંગ કરી અને કૃષિ બિલ વિશે પણ માહિતગાર બધાને કરવામાં આવ્યા છે અને કૃષિ બિલનો જે ખોટો વિરોધ થાય છે એને ખેડૂતોને સાથે ચર્ચા કરી અને એનું કોઈ નુકસાન નથી ખેડૂતનું એવી ચર્ચા કરી અને એ પણ ખેડૂતો સાથે ચર્ચા કરી છે. જગદીશ યાદવનો રિપોર્ટ, જૂનાગઢ.